નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠ ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણે આ ચેનલમાં ધોરણ આઠ વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો તેમાં પેલું છે એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે તો જવાબમાં આવશે પાક બીજું છે પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલા પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે તો જવાબમાં આવશે તૈયારી ત્રીજું છે ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે તો જવાબમાં આવશે તરવા ચોથું છે પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે તો જવાબમાં આવશે પાણી તથા પોષક દ્રવ્યો ત્યારબાદ તેમાં જોઈએ પ્રશ્ન નંબર બે કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કોલમ એ અને કોલમ બી આપેલી છે તેને આપણે યોગ્ય રીતે જોડવાના રહેશે જોડકા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 નીચેના દરેકના બે બે ઉદાહરણ આપો તેમાં પેલું છે ખરીફ પાક અને બીજું છે રવિ પાક તો તેમાં જોઈએ ખરી પાકમાં ઉદાહરણ તરીકે મગફળી અને ડાંગર બીજું છે રવિ પાક તો તેમાં ઉદાહરણ તરીકે છે ઘઉં અને રાઈ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખો તેમાં પેલું છે ભૂમિને તૈયાર કરવી તો તેમાં લખશો પાકરો રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાયક છે તેઓ સેન્દ્રીય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમાજની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે વળી તેનાથી જમીન સમથળ બને છે સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે વળી જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે ત્યારબાદ તેમાં રોપણી તો તેમાં રોપણી એટલે કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે છે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળની આકારનું હોય છે તેને ઓરણી કહે છે બીજને ગળની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ છેડાઓ માટીમાં ખૂપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયાનો ઉપયોગ થાય છે તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાણ બની રહે છે વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે ત્યારબાદ તેમાં ત્રીજું છે નિંદામણ તો તેમાં લખશું નિંદનને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદન દૂર કરવું આવશ્યક છે ખેડૂત નિંદનને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે નિંદન દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે સમયાંતરે ખુરપી વડે નિંદનને જમીન નજીકથી કાપવામાં આવે છે કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે વળી પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયકતા મળે છે એનાથી ઈંડણ ઉખડી જાય છે સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે વાવણીમાં વાવણીયાના ઉપયોગ વખતે પણ નીંદણ થાય છે નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે તેને નીંદણનાશક કહે છે બે ચાર ડી એ નિંડણ છે ખેતરમાં તેનો છટકાવ કરવાથી નિંડણનો નાશ થાય છે પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી નિંડણ પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને એની મદદથી ખેતરમાં છટકાવ કરવામાં આવે છે ત્યારબાદ ચોથું છે થ્રેશિંગ તો તેમાં લખશું પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી કરવામાં આવે છે કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને પ્રેશિંગ કહે છે આ માટેનું યાંત્રિક સાધન થ્રેશર છે વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે તો જવાબમાં લખશું કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચેની રીતે અલગ છે તેમાં પેલું છે કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થો છે તે કાર્બનિક પદાર્થોમાંથી બને છે બીજું છે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે ત્રીજું છે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થાય છે ચોથું છે કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે પાંચમું કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પ દ્રાવ્ય છે તે એકવાર નાખ્યા પછી બે ત્રણ વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડે નથી ત્યારબાદ જો એ પ્રશ્ન નંબર છ સિંચાઈ એટલે શું પાણી બચાવવાની સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો તો તેમાં લખશું સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે તેમજ કેટલોક વ્યય પણ થાય છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓ પેલું ફુવારા પદ્ધતિ અને બીજું ટપક પદ્ધતિ જેમાં પેલું છે ફુવારા પદ્ધતિ તેમાં લખશું પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે મળે છે પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે ત્યારબાદ બીજું છે ટપક પદ્ધતિ તેમાં લખશું છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાવેલા હોય છે ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે જે છોડના મૂળ પાસે ટપકે છે આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે ફળ આપતી વનસ્પતિમાં બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત જો ઘઉં ને હરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે ચર્ચા કરો તો જવાબમાં લખશું ઘઉં રવિ પાક છે તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે જો ઘઉંને હરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળો હવામાન અને વધુ વરસાદ મળે જે તેને અનુકૂળ આવે નહીં આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં તેથી ઘઉંને હરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી ત્યારબાદ જોઈએ આઠમો પ્રશ્ન ખેતરમાં સતત પાક ઉગાડવામાં લીધે જમીન પર કઈ અસર જણાશે સમજાવો તો જવાબમાં લખશું ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અંબરનું નિંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ તો જવાબમાં માલક ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણ દૂર કરવું જરૂરી છે ખુરપી સાધનોને નિંદણ દૂર કરવામાં આવે છે વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નિંદણ નાશ પામે છે તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નિંદણ દૂર થાય છે નિંદણ દૂર કરવા ટુ ફોર ડી રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણુ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી ત્યારબાદ પ્રશ્ન નંબર નીચે બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય તો તેમાં પહેલું છે પાકને ખાંડના કારખાનામાં મોકલવો ત્યારબાદ બીજું છે સિંચાઈ ત્યારબાદ ત્રીજું છે લણની ત્યારબાદ ચોથું છે રોપણી પાંચમું જમીન તૈયાર કરવી છઠ્ઠું ખેતરને ખેડવું અને સાતમું ખાતર આપવું તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે રેખા ચિત્ર તૈયાર કરવાનું રહેશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા સંકેતોની મદદથી આપેલા શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો તો તેમાં ઊભી છે પાકને પાણી આપવું પાકના દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા પાંચમું વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે ત્યારબાદ તેમાં આડી ચાવીમાં ત્રીજું છે મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે ચોથું રવિ પાક કે જે એક કઠોળ છે છઠ્ઠું ભૂસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ તો આ મુજબ આપણે કોયડો તૈયાર કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો